गुजरात अने देशभर में 2022 ना वर्ष ने अंतिम दिवस की उजवणी माटे लोको थनगनी रहा छे। त्यारे नवा वर्ष ने लईने दर वर्ष ने जेम आ वर्षे पण भिलोडा तालुकाना शामळाजी नजीक आवेली रतनपुर बॉर्डर पर पोलीस नो चुस्त बंदोबस्त गोठवाई रह्यो छे। 31 ડિસેમ્બર ને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજસ્થાન સરહદે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। ત્યારે શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા નાના મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો બહારના રાજ્યોમાંથી 31 ડિસેમ્બરથી ઉજવણી માટે કોઈ સામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થ કે કેફી પીણા જેવી ચીજ વસ્તુ ગુજરાતમાં ના ઘૂસે તે માટે કામગીરી હાથ ધરી છે। પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સરહદી વિસ્તારોમાં પણ સતર્ક બની છે। જે રીતે આપ સૌ જાણો છો, સન 2022 ના છેલ્લો મહિનો ચાલે છે અને 31 ડિસેમ્બર હજી એકાદ અઠવાડિયાના સમયમાં આવવાના છે। વિસ્તારમાં જે રીતે આપ સૌ જાણો છો, અરવલ્લી જિલ્લા એક સરહદી જિલ્લો છે અને અમારે ત્યાં મુખ્ય જે રાજસ્થાન જવાના રસ્તા છે, રતનપુર છે, કાલિયાકોવા છે, ઉંડવા છે, ઝાંઝરી છે, ત્યાંથી 31 ડિસેમ્બરના ઉજવણીમાં અને આમ જનરલી મોટા પ્રમાણમાં વાહનોની માણસોની અવર જવર થતી હોય છે અને 31 ડિસેમ્બરના નાઇટમાં લોકોની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। જે રીતે આપ સૌ જાણો છો, ગુજરાતમાં દારૂબંધીની કાયદોનો અમલ છે અને એની ચુસ્ત અમલ કરવા માટે 31 ડિસેમ્બરની નાઇટમાં પોલીસ તરફથી પૂરતી તૈયારી કરવામાં આવેલ છે, જેમાં જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન, અમારી ટ્રાફિક બ્રાન્ચ અને અમારા જે સ્પેશિયલ બ્રાન્ચેસ છે, SOG છે, સાયબર બ્રાન્ચ છે, LCB છે, SDPOના ઓફિસ છે, એ યુનિટો પણ અમારી તરફથી તૈયાર કરવામાં આવેલ છે। અમારા જિલ્લામાં 300 જેટલા બ્રેથ એનાલાઇઝર છે, જેના થકી કોઈ વ્યક્તિએ દારૂ પીધેલી છે, નશા કરેલી છે કે એની જાણ થાય છે, તો એ તમામ 300 બ્રેથ એનાલાઇઝર અમે બોર્ડર ચેકપોસ્ટ જે છે ત્યાં 31 ડિસેમ્બરની પ્રસંગે રોકવામાં આવશે। સાથે સાથે અમારા જે DYSP છે એ પોતે રતનપુરનું સુપરવિઝન અને એના સાથે કુલ 40 લોકો એ જે મુખ્ય બોર્ડર છે ત્યાં બંદોબસ્ત અને એ ફરજમાં રોકાવશે। એના સિવાય જિલ્લામાં જે અલગ અલગ બીજી બોર્ડર છે, ઉંડવા છે, કાલિયાકુવા છે, ઝાંઝરી છે, રેલાવાડા છે, એ તમામ જગ્યાએ અમે એક એક PI નું પોઈન્ટ બનાવેલી છે, જેના સાથે એક એક ગાડી અને 10-11 લોકોની એક ટીમ બનાવીને તે જગ્યા પણ રાખેલ છે। જે રીતે આપ સૌ જાણો છો, વિસ્તારમાં બાયડ છે, ધનસુરા છે, મોડાસા ટાઉન છે, મોડાસા રૂરલ છે, એ વિસ્તારમાં કંઈક એક જગ્યા વાડીઓ છે, રિસોર્ટ ટાઈપના હોટેલો છે, ત્યાં પણ લોકો તરફથી પાર્ટી અને વગેરે બાબત કરવામાં આવતી હોય છે અને જે બાબતે અમે કંટ્રોલ રૂમ પણ એક્ટિવેટ કરવામાં આવેલ છે અને અમારા ખાસ બાતમીદાર પણ રોકાયેલા છે, જેના થકી અમે એ બાબતે માહિતી પણ મળતી હોય છે અને જે માહિતીના ભાગરૂપે તાત્કાલિક અમારી તરફથી દરેક પોલીસ સ્ટેશન દીઠ એક મોબાઈલ ટીમની રચના કરવામાં આવેલ છે, જેથી આ બાબતે કંઈક માહિતી મળતા ટૂંક સમયમાં 10-15 મિનિટમાં તાત્કાલિક એ ટીમ ત્યાં પહોંચીને જે પણ લોકો આવા એક્ટિવિટીમાં ક્રિયાશીલ છે, રોકાયેલ છે, એની ઉપર જે પણ કાયદાકીય પગલાં છે એ પણ લેવામાં આવશે, જેથી અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સમગ્ર અમારું પોલીસ પ્રશાસન એ બાબતે કમ્પ્લીટ રેડી છે અને અમારી ઈચ્છા અપેક્ષા લોકો પાસેથી પણ એ છે કે આપણા જે 31 ડિસેમ્બરની ઉજવણી પારંપરિક રીતે કરતા હોય છે। મહેશ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ અરવલ્લી।